ભાવનગર શહેર અને જિલ્લામાં શરૂ થયેલ વરસાદના પગલે મોટાભાગની નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, તેમજ મોટા પ્રમાણમાં વૃક્ષો પડી જવાની ઘટના, મકાનના છાપરા ઉડવાની ઘટના, તો વળી જર્જરિત મકાનો ધરાશાયી થવાથી એકનું મોત. જિલ્લાના મોટાભાગના હાઈવે બંધ થઈ ગયા હતા. જિલ્લાની સમગ્ર પરિસ્થિતિ ઉપર જિલ્લા કલેક્ટર દ્વારા સોશિયલ મીડિયા દ્વારા મોનિટરિંગ રાખવામાં આવ્યું હતું. જિલ્લાભરમાં થયેલ સતત વરસી રહેલ વરસાદ અત્યાર સુધીમાં 7 થી 8 ઇંચ વરસી ગયો છે અને હજી પણ વરસાદ સતત વરસી રહ્યો છે. સાથે જ પવન પણ અંદાજે 45 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. ભાવનગર શહેરને જિલ્લામાં ગઈકાલ સાંજથી દરિયામાં ઉભા થયેલા સાયક્લોનના કારણે પવન સાથે શરૂ થયેલ અનરાધાર વરસાદ 24 કલાક પછી પણ સતત ચાલુ છે. અચાનક ઉભી થયેલી આ પરિસ્થિતિના કારણે સમગ્ર જિલ્લો સ્વયંભૂ બંધ રહ્યો હતો અને મોટાભાગની શાળા કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી હતી. તંત્ર દ્વારા સતત લોકોને સૂચના આપવામાં આવી હતી કે કારણ વગર ઘર બહાર નીકળવું નહીં અને રસ્તા ઉપર વિષપોલ અને વૃક્ષોનો ઢગલો થઈ ગયો હતો. મોટાભાગના વિસ્તારોમાં લાઇટો ગઈકાલથી જ ગુલ થઈ ગઈ હતી, પરંતુ તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર સ્વયંભૂ સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત વિસ્તારમાં સલામતીના કારણે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે, તેમજ નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. મોટાભાગના નદી નાળાઓ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે મોટાભાગની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પાલીતાણાના ખારો નદીમાં આવેલ પૂર્ણ પગલે પાલીતાણાના સિંધુનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હતા. જોકે ખારો નદી પરના ડેમના 5 દરવાજા તાત્કાલિક ધોરણે ખોલી નાખવામાં આવ્યા છે, જ્યારે પાલીતાણાના ખીજડીયા અને સેન્જલિયા ગામમાં ચેક ડેમ ઓવરફ્લો થવાથી પાણી ઘૂસ્યા હતા, જ્યારે પાલીતાણામાં જ 2 મકાનો પડવાથી 1 વૃદ્ધનું મોત થયું હતું, તેમજ પાલીતાણા ગારિયાધાર સ્ટેટ હાઈવે બંધ થઈ જતો, તેમજ સિહોર અને વલ્લવીપુર પંથકના પુલ પરના રસ્તો નદીઓના ઘોડાપુરના કારણે બંધ કરી દેવામાં આવ્યા હતા, તેમજ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર તળાજા અને મહુવા પંથકમાં મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયું હતું, તેમજ ભાવનગર નજીક આવેલ વર્તેજ ગામની માલેશ્વરી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. વિશ્વદીપસિંહ પરમાર, S9 ન્યૂઝ, ભાવનગર.